નમસ્કાર, 33 જિલ્લાની મેટ્રો ખબર સાથે હું છાયા. જોઈએ આજની 33 જિલ્લાની મેટ્રો ખબર. અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નાઈટ વોકનું આયોજન કરવામાં આવ્યું. મોડાસાથી શામળાજી સુધી પદયાત્રીઓની સુરક્ષા માટે પોલીસ કર્મીઓ તહેનાત. વેજલપુર બકેરી સિટીમાં સ્વચ્છતા સેવા અંતર્ગત એનસીસીના વિદ્યાર્થી અને કાર્યકરો દ્વારા સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી. વેજલપુર બકેરી સિટીમાં સ્વચ્છતા સેવા અંતર્ગત એનસીસી વિદ્યાર્થી અને કાર્યકરો દ્વારા સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી. અમદાવાદ શહેરમાં ફેશન અને ઇન્ટિરિયર ડિઝાઇનમાં નવા અભ્યાસક્રમો મુજબ કૌશલ્યવર્ધન શિક્ષણ પૂરું પાડવામાં આવશે. સ્કિલ ઇન્ડિયા આધારિત અભ્યાસથી ફેશન ડિઝાઇન ઉદ્યોગમાં રોજગાર માટે વિદ્યાર્થીઓ સક્ષમ બનશે. અમરેલી જિલ્લાના લાઠી ગામમાં રાજવી કવિ કલાપી એટલે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલની 70 સદસ્યોએ મુલાકાત લીધી. સુરેન્દ્રનગર ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલમાં નાટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આજે રાજુ બારોટ દ્વારા દિગ્દર્શિત અને નાટ્ય રૂપાંતરિત પરિત્રાણ નાટક રજૂ કરવામાં આવશે. જગતજનની માં અંબાના દરબારમાં આજે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટશે. જગવિખ્યાત ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ. મંદિર ટ્રસ્ટ દ્વારા પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ. મોરબીમાં વધતા ઉદ્યોગો સાથે પ્રદૂષણની સમસ્યા વધી 2 પેપર મિલ અને 1 ફૂડ ફેક્ટરી સહિત 3 કંપનીને ક્લોઝર નોટિસ આપી 1 ફેક્ટરીને 45 લાખનો દંડ. ડાંગ જિલ્લા પંચાયતની સામાન્ય બેઠક મળી, જેમાં પંચાયતની જુદી જુદી 8 સમિતિની રચના કરવામાં આવી. ભરૂચમાં ભરૂચી વોહરા ફેડરેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન. સૌપ્રથમ વખત માત્ર મહિલાઓની રક્તદાન શિબિરનું આયોજન. 175 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. દ્વારકા નજીક દરિયામાંથી ઝડપાય શંકાસ્પદ બોટ. 3 ઈરાની સહિત 5 આરોપીઓ માદક પદાર્થ સાથે ઝડપાયા. 5 લાખનું હેરોઈન, સેટેલાઇટ ફોન અને જીપીએસ સહિત લાખોની ઈરાની ચલણી નોટો દ્વારકા પોલીસે કરી જપ્ત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ઉપરકોટ તેમજ જૂનાગઢ જિલ્લાના વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત. અમદાવાદમાં ફરી રફતારનો કહેર. YMC ક્લબ નજીક અકસ્માત.
પુડોમાં સ્પીડમાં આવી રહેલી કારે ગાડીઓને લીધી અડફેટે રિક્ષા પણ દબાઈ। પાણવટ સ્થિત દરબારગઢ ખાતે નવનિર્મિત થઈ રહેલ લાયબ્રેરી અને શાળા ઓરડાઓના નિર્માણ કાર્યની સ્થળ મુલાકાત લઈને કામગીરી અંગે સમીક્ષા કરી તેમજ આગામી કાર્યને સત્વરે પૂર્ણ કરવા અર્થે જરૂરી સૂચનો કર્યા। મહીસાગર જિલ્લાના પ્રવાસ અંતર્ગત ગોઠીબ ઉદવહન સિંચાઈ યોજના અને કડાણા બલ્ક પાઇપ લાઇન જૂથ પાણી પુરવઠા યોજનાની સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ સંલગ્ન અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી વિવિધ બાબતો પર ચર્ચા કરી। અમદાવાદના સરદારનગરમાં એસએમસીના દરોડા 11 જુગારીઓની ધરપકડ 2,64,000 નો મુદ્દામાલ 3 આરોપીઓ વોન્ટેડ જાહેર। વડોદરાના મંજુસરમાં પથ્થરબાજોનો વિડિયો કેદ થતા મંજુસરમાં ગણપતિ યાત્રા દરમિયાન હતો પથ્થરમારો। અંબાજી ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન પોલીસને મોબાઈલ મળી આવેલ જે વ્યક્તિઓને શોધી કાઢી તેમના મોબાઈલ પરત આપી પોલીસ પ્રજાની મિત્ર છે જેનું ઉદાહરણ પૂરું પાડેલ। અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો પૂર્ણાહુતિ તરફ બનાસકાંઠા પોલીસ ચાચર ચોકમાં ધજા લઈ પહોંચ્યા। વડોદરામાં ગજરાજે કર્યો શ્રીજી પર જળાભિષેક, ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા કરાયું બાપાનું વિસર્જન। ગણેશ વિસર્જન પહેલા ગરબે ઘૂમતા જોવા મળ્યા ફતેહસિંહ ચૌહાણ। પંચમહાલના દાઉદરા ગામના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ વિવાદ, મહિલા સભ્યે ડેપ્યુટી ટીડીઓ સાથે કરી ઝપાઝપી। વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા વિવિધ કૃત્રિમ તળાવની આજુબાજુની જગ્યાની સાફ સફાઈ કરવામાં આવી। જામનગરમાં છાસવાલા સોપની આઈસ્ક્રીમમાંથી નીકળ્યો વંદો, જીએમસીના અધિકારીઓ સ્થળ પર જઈને ચેકિંગ કર્યું, ચેકિંગ દરમિયાન પણ ફ્રીઝમાંથી વંદા મળી આવ્યા।
સુરતમાં બેફામ કાર ચાલકે દારૂના નશામાં સર્જ્યો અકસ્માત મોપેડને અડફેટે લેતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત यस सर, ओएलएक्स ऑटोस ही देता है आपकी कार का बेस्ट प्राइस. क्या बात कर, यही कि ओएलएक्स ऑटोस ही देता है आपकी कार का बेस्ट प्राइस. क्या बात कर रहे हैं, यही कि ओएलएक्स ऑटोस ही देता है आपकी कार का बेस्ट प्राइस. व्हाट आर यू सेइंग? आई एम सेइंग दैट ओनली ओएलएक्स ऑटोस गिव्स योर कार्स बेस्ट प्राइस. की पूछो तुम्हें एता की शुद्ध ओएलएक्स ऑटोस ही दाय अपनार गाड़ी बेस्ट प्राइस. सो या नो, I am saying that only OLX Autos gives your cars best price. Best price. क्या बात कर रहे हो? यही कि OLX Autos ही देता है आपकी कार का best price without any hidden charges. ये price नहीं, surprise है, जिसको सुनके आप बोलेंगे. क्या बात कर रहे हो? Visit OLXAutos.in now. कभी दबे पाँव मुस्कुराहटों में गाता बहुत ही बेसुरा है. देखो कैसी मनमानिया लिपटी है हवाओं में, पर लड़का अच्छा है जो आपको पसंद हो और फैमिली को भी. जीवनसाथी.com. क्या नथुराम, ठंड लग रही है? सॉरी सॉरी मैम. और रातों भी लंबी है ना जी. ये मिस्टर नथुराम का फ्लैट कौन सा है? उनकी डिलीवरी है. नथुराम तो मेरा ही नाम है. ये आपके लिए. ओ भाई, नानी हमेशा कहती थी कि अच्छाई एक हाथ से करो तो दूसरे हाथ को पता भी ना चले. दिल बड़ा तो बड़ा. रजनीगंधा पर्ल्स सिल्वर कोटेड इलायची, अच्छाई की एक अलग चमक होती है. डोंट वरी बेटा, कुछ नहीं होगा. पता है, मुझे कुछ नहीं होगा. इसे आइसक्रीम खिलाना, जल्दी ठीक हो जाएगी. श्रिया की बहादुरी के इनाम को प्योर रखना जरूरी है. उसे रियल मिल्क वाला अमूल आइसक्रीम खिलाएं, वनस्पति वाला नहीं. उन्हें आइसक्रीम नहीं फ्रोजन डिजर्ट कहते हैं. आइसक्रीम वर्ड के लिए पहले पैक चेक करें. तो रियल मिल्क रियल आइसक्रीम अमूल ही खाओ इंडिया. पापा यहाँ पे दूर दूर है. मांडो कॉफी. नेक्स्ट. हाँ भाई, तुम क्या लाए हो? चुपचाप सारा पैसा इस बैग में भर दो. पीछे अकाउंट नंबर लिखो. सिक्योरिटी सिक्योरिटी. जी मैडम. बजरंगी बजरंगी फिसल गई जुबान. वेलकम बैक. जोइए आगळ 33 जिल्लानी वधु खबर. બનાસકાંઠાના અમીરગઢમાં વાહન ચાલકે સ્કૂટરને ટક્કર મારતા બેના મોત. વૃદ્ધાની બહાર આવી ગુજરાત પોલીસ. મેળામાં દાદીનો ખોવાયેલો સામાન પોલીસે શોધી આપ્યો.
મહેસાણા માં આવેલા ઊંઝા ઉમિયાધામ માતાના મંદિરમાં ભાદરવી પૂનમ ને લઈ ભારે ભીડ જોવા મળી. માં ઉમિયાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપી તો મંદિરને પણ વિશેષ શણગારથી સજાવવામાં આવી હતી. અંબાજી મંદિરે પોલીસ પરિવારે ચડાવી ધજા. છેલ્લા 7 દિવસથી ચાલતા અંબાજીના ભાદરવી પૂનમના મેળાની પૂર્ણાહુતિ થઈ છે. માં અંબાના ધામમાં માય ભક્તોએ વહાવ્યો દાનનો દરિયો. કરોડોમાં પહોંચી મંદિરની આવક. આણંદના અકલાવમાં વરસાદે વિનાશ વેર્યો. ક્યાંક પતરા ઉડ્યા તો ક્યાંક વૃક્ષો થયા ધરાશાયી. બનાસકાંઠાના DDO સ્વપ્નલીલ ખેરે કોમન મેનની જેમ અંબાજી મંદિરમાં આવી માય ભક્તો સાથે ધજા ચડાવી. અંબાજી કબર પર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ ભક્તિના રંગે રંગાયા. વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશનની સુવિધામાં વધારો. 9 કરોડના ખર્ચે એક્સેલેટર સહિતના ફૂટ ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત. સાંસદ ગ્રાન્ટમાંથી 9 લાખના ખર્ચે મોડ્યુલર ટોયલેટનું પણ લોકાર્પણ. લાખો ભાવિકોમાં માં અંબાના દર્શને ઉમટ્યા. એક માય ભક્તે 15 લાખના સોનાની ભેટ આપી. ગરબા રમતી વેળા 21 વર્ષનો યુવાન બેભાન થઈ ઢળી પડ્યો. હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરાયો. પરિવારમાં માતમ. સુરેન્દ્રનગર બાદ હવે રાજકોટમાં કૂતરાઓનો આતંક. એક દિવસમાં 16 લોકોને બચકા ભર્યા. બાળકો અને વૃદ્ધોની સૌથી વધુ કફોડી સ્થિતિ. મહેસાણાના બહુચરાજીમાં મામલતદારને જાણ કર્યા વિના ડ્રાઈવર મામલતદારની ગાડી લઈને એવી જગ્યાએ પહોંચ્યો કે જ્યાં ગેસના બાટલાનું ગેરકાયદેસર રિફિલિંગ થતું હતું. જો કે આ ઘટના ગેરકાયદેસર જ હતી, પરંતુ મામલતદારને જાણ કર્યા વિના રેડ પાડવી ડ્રાઈવરને મોંઘી પડી. આથી ડ્રાઈવરને ફરજ મુક્ત કરાયો. તારક મહેતા ફેમ મયુર વાકાણી દાતાની પગપાળા યાત્રા કરી પહોંચ્યા માં અંબાના શરણે.
વીરોને વીરાંજલીનું પ્રતિક એટલે મારી માટી મારો દેશ અભિયાન આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા શહીદોને સન્માનિત કરવા ઉમદા હેતુથી શરૂ કરે. મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત સુરત પશ્ચિમ વિધાનસભા વોર્ડ નંબર 11 ખાતે કળશ યાત્રાનું આયોજન કર્યું. જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા માંગરોળ મરીન વિસ્તારમાં મરીન બંદર ખાતે નવી જેટી અને જૂની જેટીને 40 વધુ બોટના ખલાસીઓની વિગત, એમના આઈડી પ્રૂફ, બોટ ડોક્યુમેન્ટ, આવક જાવકનું, ફિશરીઝનું ટોકન, બોટ માલિકીની વિગતો વગેરે ચેક કરાયા. વલસાડના સેલધા ગામનો માવલી વોટરફોલ સોળે કળાએ ખીલી ઉઠ્યો, લોકોએ લીધો નાહવાનો ભરપૂર આનંદ. સુરેન્દ્રનગરમાં લખતરના સુખડીના ડેમમાં કોઝવે પર જોખમી રીતે ટ્રેક્ટર ચલાવવું ભારે પડ્યું, તણાઈ ટ્રોલી. વિલોડા કોટેજ હોસ્પિટલ સામે અકસ્માતની ઘટના, બેફામ હંકારી રહેલી કો કાર ચાલકે સર્જ્યો ગંભીર અકસ્માત, રાહદારીઓ અને વાહન ચાલકોને લીધા અડફેટે અકસ્માતમાં 6 લોકો ઇજા. રાધનપુર પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલા ગુનાના 2 વર્ષથી નાસ્તો ફરતો ઠગાઈના આરોપીને ઝડપી પાડ્યો. વડગામના ડાલવાણામાં હડકાયા બુંડનો આતંક, સવારથી જ ગામના 7-8 લોકોને ઝપેટમાં લઈ બેને બચકા ભરી ઘાયલ કરતા ભયનો માહોલ. ઉપલેટામાં ઉમિયાજી માતાજીના રથનું ભવ્ય સ્વાગત, ઉમિયા માતાજી મંદિર જવા ભક્તો દ્વારા પદયાત્રાનું આગમન થતા ઉપલેટાના બાપુના બાબલા ચોકમાં રથ પહોંચ્યો હતો. પ્રાંતિજના ગલતેશ્વર નજીક સાબરમતીમાં ડૂબેલા 2 લોકોની લાશ મળી આવી. ગણેશ વિસર્જન કરવા આવેલા પીપલોદને તાજપુરનો યુવક બને ડૂબ્યા હતા. પાણીમાં પ્રાંતિજ ફાયર બ્રિગેડ અને SDRFની ટીમ દ્વારા શરૂ કરાઈ હતી શોધખોળ. બંને યુવાનોની લાશને પાણીમાંથી બહાર કઢાઈ. અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન પોલીસ જવાન પર હુમલાનો વિડીયો વાયરલ. અંબાજીના ખોડીવાલી સર્કલ પોલીસ કંટ્રોલના પોઈન્ટ આગળ જ પોલીસ વાનમાં ડ્રાઈવર પર અજાણ્યા યુવકે કર્યો હતો હુમલો. રાજકોટથી વેશભૂષામાં સજ્જ થયેલા સંઘ માતાજીના ધામમાં પહોંચ્યા. ચાર ચોકમાં ગરબા તેમજ તલવારબાજી કરી.